ందంబోతి స్మితరుచిర్పూర్ణేందువదన ప్రఫుల్లంబోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపరావార శ్రిత సకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోతమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమః. ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని, శ్రీ హరికృష్ణ మహారాజని, శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. బధాయ్ భక్తోనేతి జై స్వామినారాయణ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનો સાગર ગ્રંથની અંદર પૂર સાતમો અને તરંગ 24 એમાં છેલ્લે એમ કથા લખે છે, કજા પટેલ મેથાનના, એમને જ્યારે સંતોનું અપમાન થયું છે ધાંગધ્રામાં, ધાંગધ્રાથી આગળ જતા જંગલમાં વૈરાગ્યએ સંતોના કપડાં કાઢી લીધા છે અને માર માર્યો છે, આની જ્યારે ખબર પડી ત્યારે મેથાનના સાધુને વિશે પ્રીતિવાળા ભક્તોએ તે દિવસે ઉપવાસ કર્યો છે, ખાધું નથી. પછી અજા પટેલ રાજા પાસે જઈને રાજાને કહે છે, અમારે તમારા રાજ્યમાં રહેવું જ નથી, અમારે તમારા રાજ્ય છોડીને જતું રહેવું છે. અને ત્યારે રાજા પોતે કહે છે, હું જાણું છું મારા ગુરુ અધર્મી જ છે, છતાં પણ મને મારા ગુરુની મોહબત છે અને મોહબતના કારણે હું એની મોહબત છોડી શકું એમ નથી, પણ જીવથી મેં તમારા બધા સાથે જીવ બાંધી રાખ્યો છે, મારા સિપાઈઓ ગમે ત્યારે આવીને તમારા હરિભક્તોને ડારો દે તો તમારે મારાથી બિલકુલ ગભરાવું નહીં, કારણ કે હૃદયથી તો હું તમને ઈચ્છું છું. પછી અજા પટેલને બધાને માથા ઉપર મોડીડાઓ બંધાયા, ફેંટા બંધાવ્યા અને સાથે પાછા રક્ષકો આપ્યા અને ઠેક મેથાન સુધી શાંતિથી જતા રહે આવું આયોજન કર્યું. આ બાજુ વૈરાગ્યોના પેટમાં તેલ તો રેડાયું પણ કાંઈ કરી શક્યા નહીં, ચૂપચાપ બેઠા રહ્યા. હવે આગળ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાની કથા સંભળાવે છે, પૂર સાતમું તરંગ 25. ડુંગરજી હરી હજુર સે આયે જો નિજ ગામ, ખાખી ગંગા દાસ કર સો રહત તેહી ઠામ. પ્રથમ ગુરુ તાકુ કીએ સત્સંગ પીછે ભયેવું, તાકે પાસ ગયે બેઠને પગે આઈ સો લગેવું, તાકે પાસ ગયે બેઠને પગે આઈ સો લગેવું. ડુંગરજી ભક્ત શ્રી હરિના હજુરી પાર્ષદ હતા. તે એક વખત પોતાને ગામ મેથાન આવ્યા હતા. ડુંગરજી મહારાજના હજુરી પાર્ષદ હતા અને મહારાજના સુરવીર પાર્ષદ પણ હતા અને ભગવાન સાથેના ચરિત્રો પણ ડુંગરજીના ઘણા બધા છે. એ મેથાન ગામ એમનું પોતાનું ગામ હતું એટલે ન્યા આવેલા પાર્ષદ હતા. ત્યાં એક ગંગાદાસ નામે ખાખી રહેતો હતો. ધાંગધ્રામાં હતા બાવાઓ અને મેથાન મયતા, ગામે ગામ ગુરુઓ તો હતા જ, ગામ ગુરુ નાથ ગુરુના કાંઈ તૂટા નથી, ઢગલા બંધ ગામ ગુરુ નાથ ગુરુઓ છે. અત્યારે પણ તમે પરોક્ષમાં જાઓ પ્રત્યક્ષમાં જાઓ તો ગામ ગુરુ તો હોય જ, કે અમારા ગામના આ ગુરુ, ગામમાં કોણ મરી ગયો ને જન્મ્યો એ ગુરુને ખબર જ હોય, નવો જન્મે એટલે ગુરુ પાસે જઈને કંઠી બંધાવી દેવાની, એવા કેટલાય ગામ છે.
આ ગામ ગુરુ હતા ગંગાદાસ, એ ખાખી રહેતો હતો મેથાનમાં. ડુંગરજીએ તેને પ્રથમ ગુરુ કર્યો હતો. મહારાજનો યોગ નહોતો થયો એ પહેલા, સત્સંગ તો તેમને પછીથી થયો. તેઓ તે ખાખી પાસે બેસવા ગયા, જઈને એને પગે લાગ્યા. ખાખીને જઈને કે આ મારો પહેલાનો ગુરુ તો ખરો ને, ખોટો ભટકાયો તો હાચામાં ગયા ને, કારણ કે હાચો ગોતતા હતા તો ખોટાએ કંઈક થોડું તો હાચવી રાખ્યું એટલે હાચા મળી ગયા. એમ કરીને ન્યાજીને પગે લાગ્યો ખાખીને. ખાખી સવારના પોરમાં હુક્કો પીતો હતો, બીજું શું કરે, એને ક્યાં માળા કરવાની હોય. તે તળાવને કાંઠે જગ્યા બાંધીને ત્યાં રહેતો હતો. ડુંગરજીને દેખીને ખાખી બોલવા લાગ્યો, સનાતન ગુરુને છોડીને બીજા સાથે લખનું કર્યું ને? હોક્કાવાળા સનાતન ગુરુ બોલો, સીધા જ અહીંથી કાંડુ ચાલે સીધા ધામમાં પુગાડે, એવા નરકમાં નાખે એવા. અને કેટલા લોકો અંધશ્રદ્ધાળુ હોય છે, આ તો ઠીક છે પરોક્ષમાં, પણ ઘણાને તો સત્સંગમાં બીડી પીતા ગુરુ હોય. બોલો, બીડી પીતા ગુરુ, ગુરુ બીડી પીવે? તમારે તો ફક્ત આ લોયા ધામને થોડોક આમ બહુ ઓછા સમુદાયમાં જે રહેતા હોય ને આટલામાં જ એને તો સુખ થઈ ગયું, એને કંઈ જોયું નથી અને જોવા જેવું નથી. પણ અમે એક ભાઈને ત્યાં આ યુએસમાં પદ્રામણીમાં ગયા હતા, સિંહાસનની અંદર બીડી પીતો ફોટો, અચંભામાં પામી ગયા આપણે. ઓહો, આવું તો કંઈ સ્વામિનારાયણના ભગતને ત્યાંય છે આવું? તો કે આ અમારા ગુરુ છે. અરે પણ બીડી પીતા ગુરુ આ ક્યાંથી આવ્યા? તો કે એ તો આ દેહને ટકાવવા માટે બીડી પીવે. જો એ આટલો અધર્મ ન કરે તો આ દેહ ટકે જ નહીં. આવું જ્ઞાન એ ગુરુના પોતાના પુસ્તકો. બીડી પીતા ગુરુ છે, અત્યારે ખબર નહીં હોય કે નહીં, પણ આ ફોટો મેં 15 વર્ષ પહેલાં જોયેલો એક જણને ત્યાં. બોલ, એવું ને? બોલો. એટલે આવું કેવું અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા તો હોય, પણ કંઈ આટલી તો અંધશ્રદ્ધા હોય? જે વસ્તુ દેખાય એવી છે. શ્રીજી મહારાજ જે વ્યસનનો જ વિરોધ કરે છે, વ્યસન નામની કોઈ પણ વસ્તુ ના હોય. આ તો ગુરુ પાસે અને એના ચેલા એ પાછા અમેરિકામાં, પછી એ બીડી હળગ્યા જ કરે કોઈ દી ઓલાય. એ બીડી વાળા ગુરુના ચેલા અમેરિકા પૂગી ગયા હોય તો એ બીડી કોઈ દી ઓલાય જ નહીં, હળગતી જ રહે ડોલર દ્વારા. એટલું તો જોઈએ મોક્ષ પાસે, એટલા નેત્ર તો જોઈએ કે સાચું ખોટું કેવું હોય એની તો પરખ જોઈએ. ઘણા એટલું બધું સાચું ગોતવા બેઠા ને, તે સાચું આવ્યું ને તોય હાથ ના આવ્યું, સમજ્યા? કારણ કે પોતાના આશય ખોટા હતા. તે એટલું બધું સાચું ગોતવા બેઠા, પોતાની લાયકાત કરતાં વધારે સત્ય ગોતવા જાઓ ને, લાયકાત કરતાં કોઈ વ્યક્તિ વધારે સત્ય ગોતવા જાય ને તો એ ડૂબ્યા વિના ના રહે, ડૂબ્યા વિના રહે. લાયકાત છે જ નહીં. પહેલા ધોરણનો છોકરો એમ કે, મારે MD થયેલો ડૉક્ટર કોણ છે એ ચેક કરવું છે. કોઈ દી થાય? પહેલા ધોરણના છોકરાને ક ખ ગ કોણ શીખવાડે? આટલું જ ગોતવાનું હોય, એની લાયકાત એટલી છે, એટલી છે. એમ ઘણીક વખત વ્યક્તિની લાયકાત અને સ્થિતિ કરતાં વધારે પડતું ગોતવા જાય ત્યારે એને મળે નહીં, કલ્પનાઓમાં જિંદગી પૂરી થઈ જાય એવું થાય. અને ઘણા કેવા છે કે એને મળી ગયું પણ એવી જગ્યાએ ફસાઈ ગયા, આવી જગ્યાએ કંઈક ઊંધું પકડાઈ ગયું એવું. અને એમાં કશું જ ના હોય, ખાલી એટલું જ હોય, અમે ત્યાં અંદર ગયા અને હું આમ થયું હતું એ અમને કહી દીધું, અમને આવો પરચો થયો હતો કે અમે અંદર ગયા તો શું જમીને આવ્યા છો, શું કર્યું હતું આ અમને કહી દીધું બસ. એટલે અમારે બીડી પીતા ગુરુ આલે. અરે ભાઈ, તમારા હૃદયનું કહી દે કે મનનું કહી દે કે પેટમાં શું ખાધું એ કહી દે, એટલે કંઈ થોડો એ કલ્યાણકારી થઈ જાય. એ તો કંડારી ગુરુકુલની અંદર હું ઘણી વખત કહું છું ને કે એક ગધેડો આવ્યો હતો, ચંપકરામ કે ખબર નહીં એનું નામ શું હતું, પણ એ ગધેડાનો 100 હતો 5 રૂપિયાનો. પાછળ છે ને પંચાબ્દી મહોત્સવ વખત ભગતે જોયું હશે શું, પાછળ એક ગધેડું હતું.
એક મહિનો એ ગધેડું ન્યા રહેલું, પણ એવો શો કરે ને બાબુ દાદા કે એને તમે જઈને આટલા આપણે બધા ઊભા હોય આમાં પૂછવામાં આવે કે બાબુ દાદા કોણ, એટલે તમારી પાસે જ આવે. એટલું નહીં, તમે એમ કહો કે ખીચડી જમીન કોણ આવ્યું છે તો એની પાસે જાય, ગાવાવાળા સંત કોણ તો ગાવાવાળા જેટલા હોય ને એની પાસે જાય, એની અંદર સારામાં સારું કોણ ગાય છે તો આ ગુરુ કોણ છે તો ગુરુ પાસે જાય. બોલો, ગધેડા દેવનું મંદિર બનાવી દેવાય? ના બનાવે. બધું જ એ બધા આન્સર કરે એવો ગધેડો હતો, પણ દિવસે ઘાસ જ ખાતો હોય. એ કલાક એનું જે કરવાનો હોય ને ખેલ, એ કલાક કરી દે, પછી એને કંઈ પણ કરો તો એ ઊંચું ના જોવે, એનું ખાવા પીવા મસ્ત હોય. એ જે એની મંત્ર વિદ્યા મેલી વિદ્યાથી જે ખેલ કરતા હશે. આપણે તો પેલું પ્રદર્શન કરેલું ને એમાંનો આ એક ખેલ હતો આ લોકોનો. એ બાને પેલું બહારનું ઈતર પબ્લિક આવે અને એ પેલું પ્રદર્શન કર્યું હોય મહારાજના ચરિત્રોના, એના દર્શન કરે તેના માનસમાં મહારાજનું સ્વરૂપ ફિટ થાય, એનું આ એવું ઉપકરણ ચકડોળોને બધું રાખેલું. એમાં એક દિવસ સંતો માટે સ્પેશિયલ દિવસ રાખ્યો, તો એની અંદર સંતો ગયા ત્યારે ખબર પડી કે ઓહો, આજે જ કળિયુગની અંદર ગધેડાને આટલું જ્ઞાન છે કે કોણ ખીચડી જમીન આવ્યો છે, કયા સ્વામી છે, કોણ ગાય છે, કોણ નથી ગાતા, આટલું અંતર્યામિત ગધેડું થઈ ગયું છે કળિયુગમાં. તો હવે એને ગુરુ કરવા, એને ગુરુ કરવા ના, શાસ્ત્ર ના પાડે. પણ જાજો સમાજ આમાં જ છે, આમ માટલું ઊંધું કરીને રાખ પાડે, હજાર માણસ લાખ માણસ પાછળ, આમ કરીને કંકુ પાડે, હજાર માણસ લાખ માણસ પાછળ. શ્રીજી મહારાજે એટલી ચોખ્ખી રીત આપી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી. મહારાજ કે મારું તો આટલું સ્ટેટમેન્ટ છે, ભગવાનને વિશે પ્રીતિ કરાવે, આ જગતની ભ્રમણાને મટાડે, આ જ ભગવાનના સાચા સાધુ છે, એ જ ગુરુ કરવા યોગ્ય છે. પંચવ્રત પડાવે રે અતિશે દ્રઢ કરી રે, જેને સંગે વાદે પ્રભુ સંગ હેત રે. જેને સંગે ભગવાન સાથે પ્રીતિ વધે, પંચવર્તમાનને પડાવે. હવે જે પોતે જ વ્યસન કરે બીજાને વ્યસન ના કરાવે, જે પોતે જ ડૂબેલો હોય બીજાને ડૂબાડે. માટે જોઈ જાણી વિચારી અને જીવને જોડવો. જીવ જોડવાની વાત આવે છે ને ત્યારે શાસ્ત્રો હંમેશા કહે છે, વંદન કરી લો, સેવા કદાચ થઈ ગઈ ઓકે વાંધો નથી, જમાડવામાં કંઈ વાંધો નથી, પણ જીવ જોડવાની વાત આવે છે ત્યારે શાસ્ત્ર ચોક્કસ કહે છે, બે મિનિટ ઊભા રહી જાઓ, થોડુંક વિચારો અને પછી જીવને જોડો. જીવ જોડ્યા પછી તપાસો કે મારું આમની સાથે જીવ જોડવાથી કંઈક પ્રગતિ થઈ કે ન થઈ, હું ભગવાનના માર્ગે આગળ વધ્યો કે ન વધ્યો, શું વધ્યો. પોતા ઉપર જ વિચાર કરે તો એને ખબર પડી જાય મારા હાથમાં વાત સાચી છે કે ખોટી. ડુંગરજીને આટલો તો ગુણ હતો કે ભાઈ આ ગુરુએ મને ગમે એવો ખોટો તો ખોટો હોકાવાળો ગુરુ, પણ છે સંન્યાસીને એટલે પગે લાગ્યા. ડુંગરજીને દેખીને ખાખીબાઓ બોલવા લાગ્યો, સનાતન ગુરુને છોડીને બીજા સાથે લખનું કર્યું ને, ગુરુ દ્રોહીનું મુખ એક વાર જોવામાં આવે તો કરોડ ગૌ હત્યા કર્યાનું પાપ લાગે. લો, તું તો ગુરુ દ્રોહી છો કે? ગુરુનો કેટલો મોટો દ્રોહ કર્યો, હોકાવાળા ગુરુ છોડીને સહજાનંદ સ્વામી જેવા એકદમ ચોખ્ખા રાખે, પવિત્ર રાખે, આવા ગુરુ ગોત્યા. એટલે મારો દ્રોહ થયો ભાઈ, હોકાનો દ્રોહ થયો, તમારો દ્રોહ નથી થયો, હોકાનો થયો. પણ કે ગુરુ દ્રોહીનું મોઢું જોવાય નહીં, નહીં તો કરોડ ગૌહત્યા કર્યાનું પાપ લાગે. તું મને તારું મોઢું દેખાડીશ નહીં, તારું મોઢું જોતા મને ક્રોધ ચડે છે, આવું કીધું ગુરુએ. આ ખોટા ગુરુનું લક્ષણ ગોપાળન સ્વામીએ પોતાની વાતોમાં કીધું, કોઈ ગુરુ હોય અને પોતાથી કોઈ શ્રેષ્ઠ બીજો ગુરુ હોય એની પાસે પોતાનો શિષ્ય જાય તો જોઈ અને જાણીને રાજી થાય. ગુરુ કે શિષ્ય એ કોઈ વાડાનું નથી, કંઈ ઢોર નથી એમ બાંધી દીધું, એવું નથી.
ગુરુ શિષ્યનો સંબંધ એના માટે છે, ગુરુના હૃદયમાં એક જ ભાવના છે કે આ મારા આશરે આવ્યો છે એને હું ભગવાન સુધી પહોંચાડું, એ સાચો સદગુરુ છે. અને એને પહોંચાડવામાં બીજો કોઈ પણ મદદરૂપ થતો હોય અથવા પોતા કરતાં વધારે સ્પીડથી પહોંચાડી શકે હોય તો સાચો ગુરુ રાજી જ થાય, કોઈ દીકુરાજી ના થાય. પોતાથી શ્રેષ્ઠ સમાગમ કોઈને મળે તો રાજી જ થાય, કુરાજી ના થાય. સાચા સદગુરુ એવા હોય. મુક્તાનંદ સ્વામી મુકુંદાસ તરીકે ફર્યા તો ધાંગધ્રા ગયા, કે જે જે ગુરુઓ પાસે ગયા બધાની અંદર એક પ્લસ પોઈન્ટ હતો કે જ્યારે સ્વામી કહે ને કે મને બ્રહ્મચર્ય સિદ્ધ થાય એવો ઉપાય બતાવો, એટલે સીધું જ કે એ આગળ જા આ જગ્યાએ જા, તરત કે આગળ જા આ જગ્યાએ જા. એટલા સારા ગુરુઓ કે રસ્તો તો બતાવ્યો, રૂંધી તો ના રાખ્યો. આખરે સરદાર તુલસીદાસજી પાસે ગયા તો તુલસીદાસના એ અખાડામાં એ ચોરામાં રહ્યા અને રામાનંદ સ્વામીનો યોગ થઈ ગયો. તુલસીદાસ એક રામાનંદ સ્વામી પ્રત્યે ઈર્ષાવાળા હતા, ઈર્ષાવાળા હતા. એક તુલસીદાસ જ એવા નીકળ્યા સ્વામીના જીવનમાં કે તુલસીદાસે આગળનો રસ્તો ના બતાવ્યો. સ્વામીને એને ગાંડા થઈને ચિઠ્ઠી લઈને રામાનંદ સ્વામી પાસે જવું પડ્યું છે. બધા સીધા સામાન આપવા માંડ્યા ને તુલસીદાસ કે મુકુંદાસ ક્યાં કરતે હો, આપણે તો રામ રોટીનું રાખ્યું છે, શીરાપુરીનું નહીં. અરે ગુરુ મહારાજ, શીરાપુરી તો શીરાપુરી, રામ દેગા અરે હું રામ દેગા, કે આ બધું ખાલી થઈ જશે તો જાત્રા કરવા જશું આપણે. અને ત્યારે તુલસીદાસ કે ઉતર હેઠો, મારે તો તને આ લાખ રૂપિયાનો ઠાકોર દ્વારો આખો દેવો હતો, પણ તું તો બધું ઉજળ કરી દેવો છે. મુકુંદાસ કે લખી દો કે મારે ને તુલસીદાસને, તુલસીદાસને મુકુંદાસને કોઈ સંબંધ નથી, જ્યાં રહેવું હોય ત્યાં રહે. તુલસીદાસ કે તારે જે લખવું એ લખી લે, સહી કરી દઉં છું. જેવો જોઈતો તેવો રજા ચિઠ્ઠી મળી ગઈ. બોલો, આ પહેલો ઇતિહાસ આવો. બાકી મા બાપની રજા ચિઠ્ઠી જોઈએ કદાચ સાધુ થવા, પણ મુક્તાનંદ સ્વામીને ખોટા ગુરુની રજા ચિઠ્ઠી લેવી પડી છે, ત્યારે સાચા ગુરુએ હંગર્યા. આવું થયું છે. એક તુલસીદાસ રાજી ના થયા, બાકી આગળના ચારે ચાર બરાબર હતા. પોતાથી શ્રેષ્ઠ, પોતાથી શ્રેષ્ઠ બતાવતા રહ્યા. એટલે સાચો ગુરુ છે એ કોઈ શ્રેષ્ઠ પાસે જાય ને તો રાજી થાય, પણ આ તો ખોટા છે ને. એટલે એને ડુંગરજી ભગત ઉપર ક્રોધ કર્યો. તબ ડુંગરજી બોલત રહેવો, મૂળ દેકો ત્યાગ કીએ મે શ્રયેવો, પ્રથમ ગોરો કીએ સંત હી જાની, પીછે દેખે ક્રોધ તમ ખાની, પીછે દેખે ક્રોધ તમ ખાની. ડુંગરજી ધીરે રહીને બોલ્યા. પછી ડુંગરજી આમ તો પગે એટલે લાગ્યા હતા કે કદાચ આને મારો તિલક ચાંદલો અને મારું વર્તન જોઈને હજુ જો ગુણ આવે તો હું શ્રીજી મહારાજની બે વાત મૂકી દઉં. આને ભેગ તો લીધો જ છે, તો હોકા પીને આમ એની જિંદગી ખરાબ કરે અને કેટલાય લોકોને ઊંધા રવાડે ચડાવે, એના કરતા જો આ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થઈ જાય, મોટા મગનીરામ જેવા થઈ ગયા, મણિધરો થઈ ગયા, તો આ ક્યાં મણિધર છે? આનું તો આટલા ખાલી મેથાન ગામની અંદર પાંચ જણના કાન ફૂકે એટલું જ છે. મગનીરામ તો આખી પૃથ્વી ધ્રુજાવે એવો હતો, એ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થઈ ગયો. તો પછી આ મારા ગુરુ ભલે ખોટા તો ખોટા, મેં ભલે પેલા હોકા પાયા છે, પણ મને હાચવ્યો તો લાવો ગુરુને કદાચ ભગવાન ઓળખાવી દઉં, પણ ગુરુને તો ઊંધું પડ્યું. એટલે પછી ડુંગરજીએ કીધું, ક્રોધ ના કરશો ગુરુ? ડુંગરજી બોલ્યા, મર્દાને તજી દેવામાં શ્રેય સમાયું છે. હવે પગે લાગ્યા હતા ને, પણ એ જૂના ગુરુ જે હોકાવાળા હતા ને, એને મર્દા કીધા કે તમે તો મર્દું છો, મરેલા છો. પહેલાં તો તમને સારા સંજાનીને ગુરુ કર્યા હતા, અને પછી તમને ક્રોધ અને તમોગુણની ખાણ દેખ્યા મેં તો, કે તમોગુણ ને ક્રોધ બે ભરપૂર છે તમારી અંદર. તમારા જ ક્રોધને કામ નથી ટળ્યા, તમે મારા હું ટાળવાના છો. સંત જાની કે સેવા બહુ કીને, મહિના મસારા સબ હી દીને, દસ વર્ષ કે મસારા જેતા, આયે સો દેવત રહે તેતા, આયે સો દેવત રહે તેતા. મેં તમને સંત જાણીને બહુ સેવા કરી,
મહિના મહિનાનો બધો પગાર તમને આપ્યો છે, કેટલા સમર્પિત હશે બોલો? એના પગારનો ઉપયોગ શું કર્યો તો ગુરુએ? હોકા પીવાનો, આખે આખો પગાર. કેવું હશે શ્રીજી મહારાજ જો આ પૃથ્વી પર પ્રગટ ન થયા હોત, આ રીતને જો મહારાજ ન લાવ્યા હોત તો આ દશા હોત? આજે પણ છે, આજે પણ એવા સ્ટેજના પ્રોગ્રામો થાય છે, એવી પત્રિકાઓ છે કે જે પત્રિકાઓમાં બીડીના યજમાન, આપણે તે પત્રિકા જોવાની જ ક્યારેક થઈ હોય, પણ કાઠિયાવાડની અંદર થાય છે. બોલો, બાબુ દાદાને અનુભવો છે. બીડીના યજમાન, ચાના, બધાના યજમાન, અને સ્ટેજ ઉપર એ હાલતું જ હોય. સ્ટેજ ઉપર પેલો કથા કરવાળો કથા કરતો હોય, બાકી આજુબાજુમાં બધે ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય ને એ બધા વાહ વાહ ને એ બધું હાલતું હોય. બધું આવે, ડાયરા જેવું જ હાલે, બધી કથા હાલે, એમાં રામાયણની કથા આવે, બધું હાલે, પણ બરાબર પેલું ચડાવીને. જ્યાં સુધી કેટલાક તો એવા છે ભગવાનનું ભજન ગાવું હોય ને તો એને સૌથી પહેલા બોટલ પીવો પડે, પછી જ એનું ભજન ઉપડે, એ વિના એની અડધી રાત જાય નહીં. અને સારું ગાતા ગાતા રડે, ખબર ના પડે કે આને નશો કયો ચડ્યો છે, બોટલનો ચડ્યો છે કે આનો ચડ્યો છે, બે. આવી રીતનું ભેળસેળ તો બહુ હતું, આજે પણ છે. આપણે શ્રીજી મહારાજને ત્યાં બેઠા છે ને એટલે આપણને કંઈ ખબર જ નથી. અને ક્યારેક આવું ભટકાઈ જાય ને તો આપણને તો ઉદ્વેગ થઈ જાય કે આવું હોય છે જગતમાં? પાછા એની પાછળ યજમાનો, એની પાછળ લાખો રૂપિયા. લોયાની અંદર બહુ પહેલાં, વર્ષો પહેલાં, મંદિર માટે કે મંદિર કરવું છે તો એની માટે ફાળો કરવા નીકળ્યા ને બધાય પાસે, મોટા મોટા દરબારો હોય, ભરવાડો હોય, બધા બહુ મોટા, ભરવાડ કહો પણ બહુ મોટા, રૂપિયા એટલે કરોડ કરોડ રૂપિયા ફેરવતા હોય. લાગે એનો વેશ તમને એવો, પણ એક કરોડથી નીચેનો નહીં હોય. મોટા મોટા ભરવાડ કરોડ કરોડ રૂપિયા વ્યાજે ફેરવતા હોય. હવે એને કે લખની કરો, તો કેટલી? 5000 લખી દો કે ઠાકોરના નામે. કેટલા? ત્યાં 2018 હાલે છે, ક્યારે દેવાના? અરે મંદિર પૂરું તો કરો, કે પૂરું કરો પછી, એ જ લખાયેલા, મંદિર પૂરું કરો પછી દેવાના છે. અને એ જ ગામની અંદર એક કોઈક રામાયણના કોઈક સામાન્ય કોઈ વક્તા કોઈ હશે ને આવ્યા હશે, એટલે આમંત્રણ દેવા આવ્યા. ઓલા આમંત્રણથી સંતો ગયા અને ત્યાં પેલા ડાયરા જામે લખની લખાય. એક જ દિવસમાં 1 કલાકની અંદર આટલું નાનું ખોબળા જેટલું ગામ લાગે છે ને, 22-25 લાખ રૂપિયા ભેગા થઈ ગયા. મંડપ જોવો તો મંડપે તમને કાંઈ દેખાય નહીં હરખો, કાંઈ નહીં, સ્ટેજ નાનું અમથું, 25 લાખ રૂપિયા ભેગા થઈ ગયા લોયા ગામમાંથી જ, એટલા ખોબલામાંથી. એ તો તવંગર છે બધા, એની રીત ભાત જ ખાલી એવી છે. છે ગરીબો, પણ મોટા મોટા તો બધા બહુ મોટા છે, આપણા વેંતમાં ના હમાય એવા છે, એટલા મોટા છે. પણ બધાય ક્યાંક ને ક્યાંક ગુરુ બધાય આવા, ગુરુ આવા, શ્રદ્ધાવાળા વ્યક્તિઓ હોય પણ એને સાચા સદગુરુ નથી મળતા. શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવીને આ જ રીત પ્રવર્તાય કે ખબર પડે કે સાચા સાધુ કેવા હોય. ભગવાન સ્વામિનારાયણના સાધુ કોઈનું કાપતા જ નથી, પૂર્વે નથી કાપ્યું, આજે નથી કાપતા, પણ જ્યાં જાય ત્યાંના વર્તનથી, એના જીવનથી સંતોની એવી સઘળી ક્રિયાએ કુસંગી દેખી સત્સંગી થાય. એને કોઈ જોવે, એના કોઈ દર્શન કરે, એની રીતને જોવે, ગુણ આવી જાય સામે વળન શું કરે. અને ગુણ આવી જાય એટલે પછી ખોટા ગુરુનું તૂટે, એટલે ખોટા બધા આમ ક્રોધાયમાન કરે. ડુંગરજી ભગત કે મેં તમને મહિના મહિનાનો બધો પગાર આપ્યો છે, એમ મને 10 વર્ષ સુધીમાં જે કાંઈ પૈસા મળ્યા તે તમને આપતો રહ્યો. આંબો માનીને સેવા કરી હતી, પણ આંબા જેવા સાચા સંત મળ્યા ત્યારે ખરી ઓળખાણ થઈ કે આ તો આંબો નહોતો, એમ જણાયું. તે આજ સુધી અપાર ઝેર ભરેલા આંકડાની જ સેવા કરી, જ્યારે પ્રગટ ભગવાન મળ્યા ત્યારે આંકડો ખારો લાગ્યો મને. આ તો મને ભગવાન સ્વામિનારાયણ મળ્યા ને ગુરુ મહારાજ એટલે તમારી ઓળખાણ સાચી થઈ, નહીં તો હું તો તમને આંબો જ માનતો હતો.
અને તમે ઝેર રૂપી ફળ આપતા હતા એ મને કેરી જેવા મીઠા લાગતા હતા, પણ આ તો મને સાચા ગુરુ મળ્યા એટલે તમારી સાચી ઓળખાણ થઈ ગઈ. આવી અત્યારે મને ખબર પડી કે આ તો ભગવાનથી વિમુખ અને એમના દ્રોહી છે, જે પ્રગટ ભગવાનનો દ્રોહ કરે એનું મુખ જોઈએ તો કરોડો ગૌ હત્યા કર્યાનું પાપ લાગે છે. કારણ કે આ લોકોએ શાસ્ત્રોનો અર્થ તો અવળા કર્યા જ હોય ને, ક્યારે કોઈ બીડીનો યજમાન થાય? આખી દુનિયાને ખબર છે આ વ્યસન છે, તો બીડીનો યજમાન કેવી રીતે થાય, તમાકુનો યજમાન કેવી રીતે થાય? કારણ કે એને એવું પાઈ દેવામાં આવ્યું હોય કે આવું કરો ને આ દેહ અમારે બીડી વિના ટકે એવો છે જ નહીં, એટલે અમને જેટલી પાછો આ દેહ ટકશે તો અમે આશીર્વાદ દેશું તો તમારા કલ્યાણ થશે. ભલા શ્રદ્ધાવાળા તરત એની અંદર નમી જાય. એ તો ઠીક છે, બુદ્ધિવાળા જતા રહે, ભણેલા ગણેલા જતા રહે, એવું થાય છે, શ્રદ્ધાનું કામ જ એવું છે. ત્યારે તે ખાખી હાથમાં દંડો લઈને ઉઠ્યો, આને કાંઈ થોડી માળા હતી, દંડો લીધો. આમે પેલો હોકો પીતો હતો એટલે ચડેલો તો હતો જ બરાબર. ડુંગરજીને થોડી ગાળો પણ દીધી, એટલી વારમાં 10-20 કોઈ માણસો આવ્યા, એમને ખાખીને વધારે ઉશ્કેર્યો. પાછા 10-20 છે ને એ ખાખીના ચેલાઓ આવ્યા, આ સ્વામિનારાયણનો થયો છે કે બરાબર દો એને એક દંડો. તે 10-20 જણાએ પાછો આને વધારે પોરો ચડાવ્યો. એને આવીને ડુંગરજીને દંડો માર્યો, છતાં ત્યાં ઊભેલા લોકોમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. ત્યારે ડુંગરજી હસીને બોલ્યા, મેં જે સેવા કરીને એનું ફળ મને અમાપ મળ્યું, 10 વર્ષ પગાર આપી દીધો નાખો, એનું આ ફળ ભોગવું છું. એમને બીજા લોકોને પણ કહ્યું, તમારા પણ આવા જ હાલ થશે, ચિંતા ના કરો, કે વારા ફરતી વારો, આજ મેં ખાધો છે. દુષ્ટ પાસે જેને કદાચ સારું આજ લાગે છે, પણ દુષ્ટ દુષ્ટ જ રહે છે અને સજ્જન સજ્જન જ રહે છે. ગાય છે ને એ મારકની હોય ને તો એ દૂધ જ આપે, અને આખલો હુવાડો લાગે ને તો એ પાટું જ મારે. આટલી વાત બરાબર પાકી સમજી રાખવાની કે સાચો સાધુ છે ને એ કદાચ આકરો હોય, આપણને વઢી દે, કડવી વાત કહી દે, આપણું અપમાન કરી નાખે, આપણા મનનું ધાર્યું ના થવા દે, ભલે કદાચ એને પ્રેમથી ને મીઠાશથી કહેતા ન આવડતું હોય એના સ્વભાવ પ્રમાણે. કોઈ સારો હરિભગત છે, એને મીઠાશથી બોલતા નથી આવડતું, વર્તા નથી આવડતું, પણ એ અહિત નહીં કરે. પણ મશરૂના ગાદલામાં હોવડાવતો હોય અને સરસ મજાની સેવા કરી દે એવો હોય, પણ એક દિવસ નરકની અંદર નાખી દે, ઓલો અહિત ના કરે, ઓલો અહિત કરી દે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, મશરૂના ગાદલામાં હોવડાવે એવો હોય તો એ નરકમાં લઈ જાય, અને કાંટાની પથારી પર હોવડાવે આવા સાધુ તો એ ધામ આપે. આ વાતની વ્યક્તિ જે સમજેલો ના હોય એને ઓલું જ સારું લાગે. ડુંગરજી કે તમને પણ આવું ફળ મળશે. એમને બીજા લોકોને પણ કહ્યું, તમારા પણ આવા જ હાલ થશે, તત્કાળ તમને પણ મારા જેવું ફળ આ બાવો દેશે. વળી ડુંગરજીએ કહ્યું, જે ભગવાન છે તે જ તમને પહોંચશે. આવું ખાખીને કીધું ત્યારે ખાખી તો ભગવાનને પણ ગાળો દેવા માંડ્યો, અને લાકડી લઈને ફરીવાર ડુંગરજી પાસે આવ્યો. હવે ડુંગરજીને જ્યાં સુધી ગાળો દીધી હતી ને ત્યાં સુધી ડુંગરજી કશું બોલ્યા નહીં, કાંઈ નહીં. દંડો માર્યો ને તો ઉપરથી હાથ જોડ્યા, ગુરુ મહારાજ કઈ વાંધો નહીં, તમે મને કંઈક તો આપ્યું, ભલે દંડો, મારું સેવાનું ફળ છે. પણ જ્યારે ભગવાન સુધી ગાળો દઈ અને દંડો લઈને આવ્યો, ડુંગરજીએ તલવાર ખેંચી, બધા લોકો દૂર ખસી ગયા, ખાખીએ લાકડી મારી, ત્યારે ક્ષત્રિય ડુંગરજીને ક્રોધ ચડ્યો ને તો તલવારથી એક હાથ કાપી નાખ્યો, કે તું ભગવાન સુધી બોલ્યો જ કેમ? એટલે આ તો સુરવીર જ હતા, ક્ષત્રિય જ હતા, હવે આનું લોહી કાંઈ ઉકળ્યા વિના રે, આ તો એક દંડો ખાતો, નહીં તો આ દંડો હું મારે એને. ડુંગરજીને જે શ્રીજી મહારાજની બાજુના પાર્ષદો હોય એ અંગરક્ષકો હોય એને કોઈ અડી શકે ખરો? આ તો બધા ભગુજી આરે ટ્રેન થયેલા, નાખી દે ઉપાડીને ખાડામાં. પણ આ તો જ્યાં સુધી ડુંગરજી ઉપર આવતું હતું ત્યાં સુધી ઉભા રહ્યા, પણ ઈષ્ટદેવ ઉપર આવ્યું, ઘા કરી દીધો તલવારનો, હાથ કાપી નાખ્યો વૈરાગીનો, અને પછી ત્યાંથી નીકળી ગયા ડુંગરજી. ગામે ગામના વૈરાગ્યોએ આ વાત સાંભળી એટલે બધાએ દોડીને ત્યાં આવ્યા. એક આ બહુ સરસ કળિયુગમાં અધર્મીઓ બધા ભેગા થઈ જાય, અધર્મીનું ટોળું, અધર્મીનો સંપ, એ સમય એટલો બધો સરસ થઈ જાય કે ના પૂછો વાત. કોક સજ્જનને મારવાનો છે તો દુર્જનોનું ટોળું એકદમ સ્પીડથી અને એકદમ સહજ રીતે ભેગું થઈ જાય,
સજ્જનને મારવાનો છે ને, બધાય સંપીલા, બધાય એક, આમ કોઈને એકાબીજારે ના બનતું હોય. પણ જ્યારે આવું કંઈક થાય ત્યારે સમાજની અંદર પણ આપણને દેખાય કે પાણી પીવાનો વ્યવહાર નહોતો, પણ જ્યારે આ સજ્જન એકને હેરાન કરવાનું થયું ને ત્યારે બધાય ભેગા થઈ ગયા. આવું થાય છે અને કળિયુગની અંદર વધારે થાય. આ કળિયુગ છે ને એમાં વધારે થાય. કોઈ સંતને હેરાન કરવા હોય તો તમારે અસંત હોય ને 25, 50, 100, 500, 1000 ભેગા થઈ જાય. શ્રીજી મહારાજ વખતે એમ જ હતું. જગન્નાથપુરીમાં શું હતું, જગન્નાથપુરીના બાવાઓ અંદર અંદર લડ્યા તો મહારાજે પોતાની યુક્તિથી લડાવ્યા, નહીં તો ભેગા જ થઈ ગયા હતા એકારે. તો મહારાજે યુક્તિ કરી કે આનું નિકંદન કાઢવું પડશે, એટલે મહારાજે યુક્તિ એવી કરીને મોહ ઉત્પન્ન કર્યો અને એમાં લડ્યા. નહીં તો એ લડે નહીં, એકાબીજાને સહકાર જ આપે. બધા લોકો દૂર ખસી ગયા. ગામે ગામના વૈરાગ્યો વાત સાંભળી એટલે દોડીને ત્યાં આવ્યા. ખાખીનો હાથ કપાઈ ગયો હતો એ સૌએ જોયું. તે ખાખીને ખાટલામાં સુવાડીને ગાયકવાડનું જ્યાં લશ્કર હતું ત્યાં લઈ ગયા. હવે ન્યાય માગવા જાય. અન્યાયી વ્યક્તિઓ ન્યાય માગવા ગયા. ચોટીલા ગામ જઈને દુઃખની બૂમ પાડવા લાગ્યા. સર્વે વૈરાગ્યો અરસ પરસ જેને જે મનમાં આવે તે બોલવા લાગ્યા. વિતરાગે કહે અબ ન એ પંથ જોવું, મૂલ મે સો ઓખડ ના હે સોવું, સ્વામી નારાયણ મૂલ રહાય એકે એહી થડ બડે સો કહાય. વૈરાગ્યો અરસ પરસ બોલવા લાગ્યા, જેને મનમાં આવે તે બોલવા લાગ્યા. જે વૈરાગ્યો એ તે વૈરાગ્યોએ કહ્યું, અત્યારે જે નવો પંથ નીકળ્યો છે ને એને મૂળમાંથી ઉખેડી નાખવો છે. આનો હાથ કપાયો એનો તો ખાલી નિમિત્ત જ છે, બાકી મેઇન કામ તો આ કરવું છે કે આ નવા પંથને ઉખેડવો છે. એ પંથનું મૂળ સ્વામિનારાયણ છે. બોલવું તો પડ્યું, શું બોલવું પડ્યું, સ્વામિનારાયણ. એ પંથનું મૂળ સ્વામિનારાયણ છે અને મોટું થડ પણ એ એક જ કહેવાય છે. જેટલા મોટા મોટા રાજાઓ છે, ગ્રહસ્થો છે, બધા સ્વામિનારાયણને દેખતાની સાથે જ એને વશ થઈ જાય છે. વૈરાગ્ય બેઠા બેઠા વાતો કરે છે તો મૂરખો તમે વશ થઈ જાઓ ને. આટલા મોટા મોટા જો રાજાઓ થઈ જતા હોય તો તમે મૂર્ખામી શા માટે રાખો છો. પણ મેં આજ સવારે કીધું હતું, દુર્જન વ્યક્તિ એને ભગવાન મળે, એને સંત મળે, એને સજ્જન મળે, એને સ્વીકારી નહીં શકે, ક્યારેય નહીં સ્વીકારે. જો ઇન્દ્રદેવે સીબી રાજાના પરોપકારને સ્વીકાર લીધો, એ દેવતા છે ને એમને તરત સ્વીકાર લીધો, પણ જો અસુર આવ્યો હોત ને ના સ્વીકારે. હા, મેં મૃત્યુ જોયું તો એ નથી સ્વીકાર્યું અસુરોનું. આ દુર્જનોનું લક્ષણ જ આ છે. એને ખબર છે કે મોટા મોટા રાજાઓ જેને વશ થઈ જાય છે અને મોટા મોટા ગ્રહસ્થો વશ થઈ જાય છે તો કંઈ આડેધડ તો વશ નહીં થતા હોય, પણ તોય નથી સ્વીકારતા. એ નજરે દેખાય છે. બીજું, જગતની જેટલી સ્ત્રીઓ છે તે પણ તેણે જ્યારે પોતાની નજરે દેખે છે ત્યારે તે તેમની પાછળ પાછળ હેત પ્રેમથી ડોલતી ફરે છે. વૈરાગ્ય બેઠા બેઠા વાતો કરે છે. મહારાજને, મહારાજ બરવાળાથી નીકળ્યા, તે બે બાઈઓને પાણી ભરવા ગયેલી કુએ. મહારાજના સ્વરૂપને એમને જોયું પછી મહારાજ તો માલતા થયા. તે બે બાઈઓ મહારાજની પાછળ 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 બરવાળાથી હાલી તે મહારાજ ઠેક ગઢપુર પહોંચ્યા ત્યાં સુધી. મહારાજ કે તમે ક્યાંથી આલે આવ્યા, ખબર જ નથી રહી. પાછળ પાછળ બસ એ મહારાજની મોહની એવી હતી. પુરુષોત્તમ નારાયણનું રૂપ તો એવું છે ને, આ બ્રહ્માંડની અંદર શ્રીજી મહારાજ કે ઉપમા કોને દઈએ, એવું ભગવાનનું રૂપ છે. જો ભગવાન જેવું છે એવું બતાવવા માંડે ને તો જીવની વૃત્તિ ક્યાંય જાય જ નહીં, ક્યાંય ના જાય. એક વખત ભગવાન જેવો છે એવો અનુભવ જો પોતાનો કરાવી દે તો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એનાથી શ્રેષ્ઠ બીજાનો કોઈનો છે જ નહીં. જેટલો છે એ તો યત કિંચિત એનો સંબંધ છે, એને કરીને સુખ આવે છે. શ્રીજી મહારાજ વચનાવતમાં એમ કહે છે, આ બ્રહ્માંડની અંદર પંચ વિષય સંબંધી જે સુખ છે એ તો ભગવાનનો જે યત કિંચિત સંબંધ એને કરીને સુખ છે. પણ જેવું પોતાના ધામમાં પોતાના મુક્તોને જે સુખ આપે છે ને જેવું પોતાનું સુખ છે એવું તો આ બ્રહ્માંડની અંદર કોઈ જગ્યાએ સુખ મૂક્યું નથી. તો એ સુખને જે એકવાર ચાખે એને પછી આ સુખ. એક અમેરિકાની અંદર રહેતા થયા હોઈએ આપણે વિદેશોમાં અને અહીંના ટોયલેટ બાથરૂમ વાપરતા થઈ ગયા તો ઇન્ડિયાના નથી ફાવતા,
નથી ભાવતા, એવું થઈ જાય છે. એવું થઈ જાય છે કે આપણે જ્યારે આટલી સુખ ને સમૃદ્ધિ વચ્ચે રહેતા હોઈએ, મેવા મીઠાઈઓ વચ્ચે રહીએ, તો પછી આપણને ક્યારેક જો રોટલો આવે તો મહારાજ કે પેલો રાજા ભારે ભારે માલ ખાતો હોય ને પછી પીપળની ટેટી બાફીને ખાવાનું આવે ને કેમ થાય, એવું લાગે. એવું લાગે કે હવે ક્યારે પાછું ઓલું સુખ મળે એમ થાય. એમ જેને ભગવાનના સુખને એક વાર જેવું છે એવું ચાખી લે છે ને, એને પછી ગમે એવું આ જગતનું મળે ને તો એને વિચાર એક જ આવે, આ ગમે એટલું સારું છે પણ મારા મહારાજ જેવું તો નથી. બધું જ સારું છે પણ મહારાજ જેવું સારું કાંઈ નથી. બધા જ રૂપ સારા હશે પણ મહારાજ જેવું રૂપ એકેય નથી. બધા રસ સારા છે પણ મહારાજ જેવો રસ એકેય નથી. આવું પરિમાણ થઈ જાય. અને એવું પરિમાણ જ્યારે અનુભવાત્મક થઈ જાય, આ બધી વાત કેવી છે, અનુભવનો. પણ જીવ એના અનુભવ પાછળ નથી દોડતો. જીવ 10 દિવસ પહેલાની કઢીના અનુભવ પાછળ દોડે, 10 દિવસ પહેલા જે થઈ હતી ને કઢી, એવી તો આ લો કરી કરી નાનો અનુભવ કર્યો, બીજું કાંઈ રાખ્યું નહીં. અરે પણ ગયા વર્ષે જે એ કેરી અમે જમ્યા હતા, અલ્પેશ ભગત આપણે નેપાળની દશેરી જમ્યા હતા, એના જેવી તો આપણો અનુભવ, આપણું અનુભવાત્મક જ્ઞાન કેટલું આટલી આટલે સુધીનું જ હોય. પણ ઓલું જો અનુભવમાં આવી જાય, જે આપણે કથા વાર્તાનું સુખ લીધું હોય, મહારાજની મૂર્તિનું સુખ લીધું હોય, એ અનુભવાત્મક ઠેક આત્મસત્તા સુધી એ જ્ઞાન પહોંચી જાય, અને પછી એ એક વાર થઈ જાય એ ક્યારેય ભૂલાય નહીં. પછી સીધું જ સાંભળે, ના પણ ઓલા જેવું તો નહીં, આ છે ખરું પેલા જેવું નહીં, તરત દ્રષ્ટિ ત્યાં પહોંચ્યા કરે. એ જેમ પહોંચ્યા કરે ને, ઇન્ડિયાની અંદર કેસર ને લંગડો ને કઈ આવે છે, આફૂસ, એ બધી જમીન અહીં બાબુ દાદા બેઠા હો તમે બરાબર, પછી અહીં કેન્ટ આવે તો હું તમને સાંભળે સાંભળે ને કે આ વખતે વહેલો આવી ગયો સિઝન વિના, એમ તરત થાય. કારણ કે ઓલું છે એટલે આપણે છોડી ના દઈએ, ઠીક આવે હાલી જાય, શું કરીએ હાલી જાય, ઓલા જેવું તો નહીં છે. બસ સેમ આમાં એવું જ છે, પંચ વિષય વિના તો કોઈને ચાલવાનું નથી. પરંતુ ભગવાન સુધી દૃષ્ટિ પહોંચે છે ને ત્યારે એમ કે હાલી જાય છે, હવે આ દેહને ટકાવરૂપ જોઈએ તો ખરું હાલી જાય છે, બાકી એ જેવું છે એવું તો ક્યાંય નથી. આવો વિચાર એને પછી સતત આવે, અને એ જે આવે એ જ એને સત્સંગ કરીને સિદ્ધ કરવાનું છે. આ વિચારને સિદ્ધ કરવાનો છે. બધું છોડી તો દેવાનું જ નથી, અને છૂટે કાંઈ આ બધું છૂટે એવું નથી, પરંતુ આટલો વિચાર, ભગવાન જેવું કાંઈ નથી, બધું જ સારું છે, આખી દુનિયા હારી છે, કશું ખરાબ નથી, પણ મહારાજ જેવું કાંઈ નથી, આવું વિચારે. આ બધાએ વાત કરે છે સ્વામિનારાયણની પાછળ તો સ્ત્રીઓ પણ હેત પ્રેમથી ડોલતી ફરે છે ભાઈ. સ્ત્રીઓ પોતાના પતિનું કયું પણ માનતી નથી. બધા વૈરાગ્ય કે અમારા ગામમાં તો આવી બહુ ઘટના ઘટી ગઈ, એનો ધણી ના પાડે તોય આ દર્શન કરવા જાય, તોય સ્વામિનારાયણની પાછળ ગાંડી થાય. બોલો શું જાણીએ કઈ વિદ્યા ભણીને આવ્યા છે, બસ તમે જ વસ નથી થતા. સ્વામિનારાયણ ભગવાન ટૂંકા તમારી આગળ પડી જાય છે, ખબર નહીં કઈ વિદ્યા ભણીને, કે ના તો કે ઇન્દ્રજાળ કઈ, કોઈ કોઈ આ કર્યું છે, કોઈ કે આ સિદ્ધ કરી છે, કોઈ કે દેવી સિદ્ધ કરી છે, પોત પોતાની કલ્પના પ્રમાણે મહારાજ બાજુ હવ હવ કલ્પના કરતા, કોઈના કડિયામાં આવતું નથી. અરે એક વૈરાગી કે તમને ખબર છે, એક દેવીદાસ મગનીરામ નામે સાધુ અતિ સિદ્ધ હતો, આપણા જેવા તો એને કેટલાય ચેલાઓ હતા, એને દેવીને વશ કરી હતી. વૈરાગ્યોમાં એના જેવો બીજો કોઈ સિદ્ધ ન હતો, પણ એણે જ્યારે સ્વામિનારાયણને દેખ્યા ને ત્યારે તત્કાળ મગનીરામ એમને વશ થઈ ગયો, અને અત્યારે તો સ્વામિનારાયણના નામની જ માળા ફેરવે છે, મગનીરામ, દેવીવાળો મગનીરામ. પૂર્વ હિન્દુસ્તાનમાં અયોધ્યા આદિ નગરોમાં મોટી મોટી જગ્યાઓમાં રહેનારા, મથુરા વૃંદાવનમાં રહેનારા સંતો દ્વારકાની યાત્રા કરવા ઉત્સાહથી આવે છે. દ્વારકા જતા જ્યારે સ્વામિનારાયણને જુએ છે ત્યારે જોતાની સાથે જ એમના થઈ જાય છે. વૈરાગ્યો બધા બેઠા બેઠા વાતો કરે છે, મહારાજના મહિમાની વાતો કરે છે. એ લોકો વાતો કરે છે પણ મહિમાની વાતો કરે છે, આપણને મહિમા સમજાય છે,
એને એવું સમજાય છે કે કંઈક એવું કરીએ કે આનું મૂળિયું ઉખડી જાય, એનો વિચારો આ છે. આપણને આ વાતો સાંભળીને આપણને થાય કે ઓહો આપણા મહારાજ કેવા, એમ થાય. અને એને એમ થાય છે આ સ્વામિનારાયણનું તૂત કાઢવું છે. એટલે તૂત તો તમારું છે, સ્વામિનારાયણનું શું છે, તમારું તૂત છે, ધતિંગ તો તમારા છે. હજી તો 7 જ વર્ષના થવા આવ્યા છે ગાદીએ બેઠાને, એટલામાં તો આખા જગતના મૂળ જમાવી દીધા છે. એમની કરામતને ઈશ્વરની આગળ તો મોટા મોટા સિદ્ધો પણ ડરીને ભાગી જાય છે. અને ખબર છે તમને, મુક્તાનંદ ને બ્રહ્માનંદ છે ને, એ બે એમની મોટી ડાળીઓ છે. હવે સહજાનંદ ને છોડ્યા અને મુક્તાનંદ ને બ્રહ્માનંદ પર આવ્યા. સ્વામી આખો સંવાદ લખ્યો છે વૈરાગ્યનો. એ બે મોટી ડાળીઓ છે. બીજા સાધુઓ છે ને, એની નાની મોટી ડાળીઓ છે. નિયમરૂપી ફૂલ એના ઉપર ફૂલેલા છે અને મોક્ષરૂપ એના ઉપર ફળ છે એવી એ લોકો વાતો કરે છે. હરિભક્તો એના પાંદડા છે અને એની કીર્તિ છે તે સુગંધ છે. અને એનો રસ્તો એકે એકની પરસ્પરની ચાહના અને પ્રેમ ભાવના છે. એ લોકોની આત્મીયતા તો તમે જુઓ તો સ્વામિનારાયણવાળાની, બધા એકાબીજા માટે મરી મટે એવા. બોલો આ વૈરાગ્ય વખાણ કર્યા આપણા તે દી, હવે આમાં આપણા ક્યાંય ફેર ના પડવો જોઈએ આ બધી બાબતમાં. એને વચન તો મિથ્યા ના થવા જોઈએ ને આપણા. અને ખરેખર મહારાજને ત્યાં જ આ રીત છે. આપણે ત્યાં જોવો ને, કોઈ સત્સંગીને કાંઈ જરૂર હોય તો 10 સત્સંગી ભેગા થઈ જાય. બધા એકાબીજા હારે જાણે ઘરના હોય એવું જ લાગે, પરિવારના હોય એવું લાગે. આપણો અહીં પરિવાર ભેગો થાય આખો ઉત્સવ સમયમાં, શનિવાર ભેગો થાય તો કેવું, એક આખું આમ ફેમિલી ભેગું થયું હોય એવો ભાવ બધાનો હોય. એકાબીજાના સુખ દુઃખમાં બધાય ભેગા હોય આવો ભાવ થાય. ઘર જ જાણે આ નાના છોકરા આવે તેને લાગે ઘર જ, ઘેર જ આવ્યા છે, અહીંથી ઘેર જવાની ઈચ્છા ના થાય એવું થાય. આ બધું મહારાજનું છે. આ મહારાજ રીત લઈને આવે. આપણા સીતાપતિ રઘુનાથ રામચંદ્રજી આપણા પોતાના થઈને ઉપર રહીને સાધુના હાથ કપાવા લાગ્યા છે. આપણા ભગવાન બગડી ગયા છે. સ્વામિનારાયણ ભગવાન હારા છે, બાકી આપણા રામચંદ્રજી તો ખબર નહીં ઉપર રહ્યા રહ્યા સાધુનો હાથ કપાવી નાખ્યો. નહીં તો રામચંદ્ર ધારે તો કોઈની તાકાત છે? અને તમે હોકા પીવો તો હાથ જ કપાવ, માથા કપાવાના બાકી રાખ્યા છે. બોલો કેવી વાતો કરે. જો ભગવાન પ્રત્યે પણ આસ્તિક ભાવ નથી આ લોકોને, ભગવાન પ્રત્યે નથી. આટલો પ્રતાપને ઐશ્વર્ય જોવે છે તોય ભગવાન સ્વામી નારાયણના દાસ ના થાય તો કાંઈ નહીં, પણ કમસે કમ હાથ તો જોડે બહુ સારું કામ કરે છે. દુર્જન ઘણીક વખત એવું છે, સજ્જનના સારા કાર્યને હાથે નથી જોડી શકતો. એટલું નહીં, હાથ ના જોડે તોય વાંધો નહીં હાલો, પણ કોઈક માની લો એ કાર્યને બિરદાવે છે તો ટેકો તો આપે કે ના બરાબર સારું, હું નથી કરી શકતો એ બરાબર કરે, હાલો એ ના કરે તોય વાંધો નહીં, મૌન તો રે, મૂંગો તો રે. પણ એ શું કરશે? એ તો અમને ખબર છે હું કરવા કરે છે. લો શું કરો, એક ભાઈ ભેગા થયેલા સત્સંગના બહુ હશે આગેવાન, બધા ભેગા તમને જ થાય ને. તે મેં કીધું, મને કહે કે તમે આ બધું મંદિરો બાંધો ને બધું કરો પણ સમાજ સેવાનું કંઈ કરો. એવું છે ને, સમાજ સેવા છે, વિદ્યાર્થીઓ ભણે છે, સદાવ્રત ચાલે છે, બધું થાય છે. પણ સદાવ્રત તમે ચલાવો પણ બોર્ડ તો કે તમારું મારો ને, હવે એને ક્યાં પૂગો તમે? આમ સદાવ્રત આપણે કે લખ્યું હોય ભાઈ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વડોદરા સંચાલિત સદાવ્રત આવું તો લખ્યું હોય ને, તો કે તમારું નામ તો તમે લખો જ ને. તમે કહું પણ નામ લખવું એ ગુનો છે? ગુનો છે એ સ્વામિનારાયણ નામ લખ્યું તો એ ગુનો છે? તો કે પણ એ તો પાછું તમારા નામનો પ્રચાર જ ને તમારે. લો હવે આને કોઈ સમજાવે કે જો આપણને મોઢે આવું કે, આપણને જો મોઢે આવું કે તો બીજો કોઈ કોઈ સારા કાર્ય કોઈ પણ જગ્યાનું સારા કાર્યની કોઈ વાત કરે તો એ શું વાત કરે ને? બોલો નબળી જ વાત કરે. હું કામ નથી કરી શકતો, કોઈ કામ કરે છે તો એને એના કાર્યને સારું કરે છે એટલો ભાવ તો ભગવાનના ભક્તને સજ્જનને સમાજમાં સત્સંગમાં જ્યાં કામ થતા હોય ત્યાં, આપણે જ્યાં ના કરી શકતા હોય કોઈ કરી શકે છે. દૂરથી વંદન તો કરીએ બહુ સારું કરે છે, સારું કરે છે એટલું તો વંદન કરીએ. ખોટા કામમાં સહકાર ના આપે પણ સારામાં તો આપણે એને ભગવાનને પ્રાર્થના તો કરીએ કે મહારાજ એના દ્વારા કામ સારા કરાવજો. એ સજ્જનતા છે, એ સંતપણું છે, એ ભક્તપણું છે. આ જોવે છે છતાં પણ એનાથી મનાતું નથી. આ દુર્જનનું કાર્ય છે. જેટલા અવતારો છે
તેમને અને ભવબ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આદિ બીજા બધા દેવોને સ્વામિનારાયણે વશ કર્યા છે. હવે ઠેક ઉપર પૂગ્યા, પૃથ્વી તો પતી ગઈ, પૃથ્વી પતી ગઈ, હવે ઇન્દ્ર ભવ બ્રહ્મા બધાને વશ કર્યા છે. નારદ સુખદેવ શંકાદિક ને મોટા મોટા સિદ્ધોને વશ કરી લીધા છે. આજ મોક્ષની જે મોટી ગાદી કહેવાય છે ને એના ઉપર સ્વામિનારાયણ ચડી બેઠા છે. બેઠા છે એમ નહીં, ચડી બેઠા છે. હવે ઉતારો તમે ભેગા થઈને, ચડી જ બેઠા છે તો. અને તેનાથી બીજી જે ધર્મની ગાદીઓ 52 દ્વારા 7 ગાદીઓ 4 સંપ્રદાયની ગાદીઓ કેટલી ગાદીઓ ખાલી પડી જો, મતપંથોની અપાર ગાદીઓ, એ બધાનું તત્વસાર પોતાની ગાદીમાં સ્વામિનારાયણે દબાવ્યું છે. બધેથી ખબર નહીં, બધો પાવર ખેંચી લીધો છે. કળસ ચડાવ્યો કલ્યાણનો રે, સૌના શિર પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. બધાની ઉપર કળશ ચડાવ્યો મહારાજ, સર્વોપરી કળશ. અને મહારાજ જ્યારે પૃથ્વી પર મનુષ્ય આકારે હતા ને ત્યારે આ વાતો જે છે ને આ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં આપણને ખાલી પોરો ચડાવવા નથી લખી, આ વાસ્તવિકતા છે. પૃથ્વી પર આમ જ વાતો થતી, બધી જગ્યાએ આમ જ વાતો થતી ને બધા આમ જ કહેતા. અત્યારે કોઈ મોટી વિદ્યા અને તેને અત્યારે કોઈ મોટી વિદ્યા મેળવી લીધી છે, આ પ્રમાણે વૈરાગ્યો જેની સમજમાં જેમ આવે એમ બોલતા હતા, બધાય ચર્ચા વિચારના કરતા હતા, આમ તેની સાથે આવું બોલનારા રહેતા હતા. તેથી ખરેખર આ કુસંગ છે આવું તે ગંગાદાસ વૈરાગી લેસ માત્ર પણ જાણી શક્યો નહીં. વૈરાગ્યો એમ બોલતા કે સ્વામિનારાયણની વિદ્યા હવે ઉઘાડી થઈ જશે, સૌને એની ખબર પડી જશે, જે હાથ કપાયો છે ત્યાં તે શું કરશે, હવે તેવો જ બીજો હાથ ક્યાંથી બનાવશે, નવો હાથ કર્યા વિના સ્વામિનારાયણનો આખો પંથ ઉડી જશે. આપણે ફરિયાદ જ આ કરવાની છે કે એના સાધુઓ છે ને એ સાધુઓએ અમારા સાધુનો હાથ કાપ્યો છે. ડુંગરજી પાર્ષદનું નામ જ નથી દેવાનું, સ્વામિનારાયણના સાધુ બ્રહ્માનંદ મુક્તાનંદ એ સાધુએ જ ભેગા થઈને અમારા સાધુનો હાથ કાપ્યો છે. અને સ્વામિનારાયણ ભગવાન બહુ મોટા કહેવાય છે, હાથ બીજો કરી આપશે જોઈએ છે. હવે એનું ધતિંગ નહીં હાલે બહુ, બોલો ધતિંગવાળાને બધું શું લાગે, ધતિંગ. ચડી બેઠેલા બધાને એમ લાગે કોક ચડી બેઠો છે, ભાઈ કોક નથી તમે ચડી બેઠા છો, એટલે લાગે એવું. આ બાબતનું મૂળ હવે નક્કી આપના હાથમાં આવ્યું છે. પ્રભુ રામચંદ્રજીએ ભેગધારીની મદદ કરી છે. લો ભગવાન પ્રત્યે ભાવ થઈ ગયો પાછો. રામચંદ્રએ મદદ કરી છે. મનમાં આવા બધા વિચારો કરીને વૈરાગ્યો ત્યાં જે લશ્કર હતું તેના ધણીને જઈને મળ્યા. લશ્કરના ધણી બાબા સાહેબ હતા, તે પ્રભુ જાતિના હતા. મહારાષ્ટ્રની અંદર કાયસ્થો હોય ને એની એક અટક છે, પ્રભુ એ જાતિના હતા. લાંચ આપે એના તરફી ન્યાય આપતા, જોરદાર જ છે આ, બધા એક હરખા જ છે, એક નાતના ભેગા થયા અને વગર લાંચે કામ કરતા નહીં. રાજાના જેટલા સચિવો હોય તેમને કાયદા પણ એવા જ કર્યા હોય કે તેઓ લાંચ લઈ શકે. વૈરાગ્યો હાથ વગરના વૈરાગીને સુબા આગળ લાવ્યા. સુબાએ એને જોયો. સુબાએ જ્યારે તેની વિગત પૂછી ત્યારે વૈરાગ્યો બધી ખોટી વાત બકવા લાગ્યા કે આ સ્વામિનારાયણના સાધુ આવ્યા હતા અને ખબર નહીં અમારા પ્રત્યે તેજો દ્વેષ ને અમારા આ વૈરાગીના હાથના કાંડા કાપી નાખ્યા સ્વામિનારાયણના સાધુએ, એટલે તમે કંઈ પણ કરો આ સ્વામિનારાયણનું મૂળ ઉખડી જવું પડે, ગામે ગામ બગાડી નાખ્યા છે સ્વામિનારાયણના સાધુએ, ગામે ગામ બગાડી નાખ્યા છે, સુધારી નાખ્યા છે નહીં બગાડી નાખ્યા છે. અમારા કેટલાય ચેલાઓ પડાવી લીધા છે, આ તો અમે કાંઈ બોલ્યા નથી અત્યાર સુધી, પણ આજે અમારા હાથ ઉપર હુમલો થયો, કાલે અમારા માથા ઉપર હુમલો થાય, કોણ જવાબદાર આનું? બાબા સાહેબ સાંભળી રહ્યા, પણ બુદ્ધિમાં ભગવાન પ્રવેશ કરે ને ત્યારે અધર્મી વ્યક્તિ હોય ને ઘણી વખત લાંચ લેવાવાળો હોય ને તો કામ બીજું કરી નાખે, લાંચ લેવાળો હોય ને તો કામ બીજું કરી દે. મુંબઈની અંદર એક મંદિર છે, એ મંદિરની અંદર બે પક્ષ પડી ગયા, એ તો ચાલુ જ હોય, તે કેસ ચાલ્યો, બહુ લાંબો કેસ ચાલ્યો. પછી પ્રતિષ્ઠા કરવાની મંદિરની અંદર ને કથા હાથ દીની, તો સામેનો પક્ષ હોય એ કે સ્ટે લાવી દેવો છે એટલે થાય જ નહીં કથા ને કશું ના થાય. પણ ખબર નહીં એ જે જજ હતો મુંબઈનો, એટલે પેલા એ કીધું ચોખ્ખું જ કે આપણે તો જેટલું મોટું પેકેટ એટલું મોટું કામ થાય, ન્યાય તો આ જ છે, પેકેટ જેટલું મોટું એટલું મળશે તમને. એટલે બે પક્ષમાંથી ઓફર તો મુકાતી જોઈએ ને,
કોઈ દિવસ નહીં ઓલા કે આજે તો સંતોને આવવું પડશે, કે જેને આપણે મંદિરની અંદર પ્રતિષ્ઠા કરાવી હતી, કથા કરાવી હતી, એને સારું હતું કે ભાઈ સારા સંતો અને બધું એના દ્વારા થઈ જાય, એની ભાવના સારી હતી. મોટા મોટા સંતો એમાં ભળેલા હતા. મોટા સંતો નાગનાથી બે સાધુ ગયા, કઈ વાંધો નહીં હાલો, ત્યાં જઈને ઉભા રહ્યા, જોયું. જજ એનું જજમેન્ટ નક્કી જ હતું કે મારે આપવું કા સ્ટે અને આ બધું અટકાવો, જ્યાં સુધી આનું સમાધાન ના થાય ત્યાં સુધી કોઈ ઉત્સવ ના થાય, કશું થાય નહીં, પ્રતિષ્ઠા કે કંઈ નહીં. નાનું અમથું મંદિર, એવડું મોટું નહીં, પણ અહમનો ઝઘડો તો બહુ મોટો હોય ને, મંદિર નાનું હોય પણ અહમનો ઝઘડો મોટો હોય. એટલે પછી ખબર નહીં એને શું થયું, જજમેન્ટ લખતા પહેલાં સાધુને જોયા ને, એટલે એ કે હું જજમેન્ટ આમ લખી દીધું એને, આમ કમ્પ્લીટ તૈયાર કર્યું જાહેરાત કરતા પહેલાં, કે આ સાધુ કઈ બાજુ, તો કે આમ, ઓકે સારું, એક કલાક માટે હું થોડો આવું છું, સ્ટોપ કરીને ગયા. ઓલા બાજુ તો એટલા ખર્ચો કરવાની કોઈ શક્તિ જ નહોતી, તમારે સાધુને મોકલો કે અંદર. એની એક પર્સનલ રૂમ હતી, ત્યાં સાધુને લઈ ગયા, પૂછ્યું શું છે આ બધું, એટલે કીધું કે આવું આવું છે. તો કે જો હું ચોખ્ખું કહું છું, પૈસા વિના આ દિવસ સુધી કોઈ દી કામ કર્યું નથી, મને એ બાજુથી 25 લાખ રૂપિયાની ઓફર છે, તમે જે બાજુથી આવ્યા છો એ બાજુથી 5 લાખની ઓફર છે. મેં એમને કીધું કે તમે થોડું વધારો, પણ આ લોકો વધારી શકે એમ છે નહીં, પણ તમારી વાત સાંભળતા એવું લાગે છે કે મારે ખરેખર જીવનમાં કોઈ દિવસ મેં ન્યાય બાજુ નથી જોયું. મેં કોની બાજુ જોયું છે? પૈસા બાજુ જોયું છે આજ દિવસ સુધી. પણ આજે મારા હૃદયમાં ખબર નહીં એવો ભાવ થાય છે કે મારે આજે કંઈક કામ સારું કરવું છે, તો કમસે કમ કરજો, હું 25 લાખ છોડું છું, 5 લાખ મોકલી દેજો, હું 5 લાખમાં તમારું આ કામ કરી દઉં છું. અને એને ન્યાય એવો આપ્યો કે અત્યારે આ બધું જેમ ચાલતું એમ ચાલવા દો, અને આની તારીખ હવે 1 મહિના પછીની, બાકીનું જે બધું હોય કશું સ્થગિત નહીં કરવાનું, જેમ થતું એમ થવા દો, બાકી જ્યારે જે નિકાલ આવે, પ્રતિષ્ઠા થઈ ગઈ, મંદિરનો ઉત્સવ પતી ગયો, કથા થઈ ગઈ, આવે પેલાના આવે સામે જેની માટે ક્યાં હતા એ તો રહ્યું જ નહીં, એ તો બધું પતી ગયું, એને જે ટ્રસ્ટીનું હશે એ બધું પતી ગયું, આવે શું. એવું પણ થાય ક્યારેક, ભગવાન કોકને પ્રેરણા કરી દે ને ત્યારે, નહીં તો 25 લાખનું પેકેટ છૂટે ના છૂટે, પણ થઈ ગયું, કોઈ વાર થઈ જાય એવું. એમાં સુબો છે ને, એ તો લાંચ લેવાવાળો જ છે, અન્યાય કરવાવાળો જ છે, પણ થયું કેવું, વૈરાગ્ય બરાબર એને પાછું પૈસા મૂક્યા અને સામે પાછું મહારાજની સાધુની ફરિયાદ કરી કે સ્વામિનારાયણ આવા જ ધંધા કરે છે, આવું કીધું, એને સાધુ આ જ કામ કરે છે. ત્યારે સુબાએ બધી વિગત પૂછી, વૈરાગ્યએ બધી ખોટી વાત બકવા લાગ્યા, સ્ટોરી બનાવી તો બહુ સહેલી છે, એટલે સ્ટોરી આમ બોલતા ગયા એક પછી એક. એના બોલવા ઉપરથી સુબાએ તરત ઓળખી લીધા, અને સુબાએ એમને કહ્યું, તમારું બધું જૂઠું છે ને, ઢોંગ છે, આમાં તમારો જ વાંક છે, તમે તૂત ઊભું કરીને આવ્યા છો, સ્વામિનારાયણના જેટલા સંતો છે ને કોઈ અત્યાર રાખતા જ નથી. આ પ્રવેશ કોને કર્યો? ભગવાને. આવો બોલે જ નહીં આ વ્યક્તિ તો, પણ બોલ્યો, રાખતા જ નથી, તમારા જ કોઈ શિષ્યનું આ કામ હશે, આ સ્વામિનારાયણનો કોઈ શિષ્ય કાપે જ નહીં, તમારા વાળા જ અંદર આનો હાથ કાપ્યો હશે, ડુંગરજી ગયા બાજુ પર, કોઈ નહીં, એના ઉપર જ માથે નાખ્યું, અને સ્વામિનારાયણના શિષ્યનું આ કામ નથી, અમે કોઈ ખોટી વાતને સાંભળતા નથી, જાઓ પાછા જાઓ, સાચા સંતોના માથે તમે કલંક લગાવ્યું છે, તમે ખોટી વાત લઈને આવ્યા છો, તેનો તમારે માથે દંડ પડશે. સુબાએ આવું કહ્યું તેથી વૈરાગીની લાજને આબરૂ ગઈ, બધા ભેડા મળીને મનમાં શોક કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે હવે આ બગડી વાત સુધરે એવો ઉપાય આપણે કરીએ, હવે સુબાને લાંચ જો દે અને પાછો બુદ્ધિમાં ફેર પાડે તો ખબર નહીં, પણ અત્યારે આવે આ બગડેલી બાજી છે એને સુધારવા માટે આ લોકો આગળ ક્યાંક જશે તો ખરા, કારણ કે બાજી બગડવા દેવી ગમે તે ટંટો કરશે ખરા, પણ એ જવાના ખરા, કંઈક તો કરશે જ, નવરાના બે. દુર્જન હંમેશા બહુ એક્ટિવ હોય, સજ્જન છે ને એ આમ શાંતિ હોય, શાંતિપ્રિય હોય, પણ દુર્જન છે ને રાત દિવસ એક્ટિવ હોય, એ ઘરે 10 કામ કરી શકતો હોય, અને સજ્જનને ભગવાનનો ભગત તો બાપડો ભગવાનનું ભજન કરે કે એ બધા ધંધા કરે,
દુર્જન બહુ એક્ટિવ હોય એટલે આ બધા એક્ટિવ છે અને થઈ જશે એ આવતા તરંગની અંદર સ્વામી લખશે એમની કથા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના સપ્તમપુરમાં ગંગાદાસ ખાખી તથા પાર્ષદ ડુંગરજીના નિમિત્તે વૈરાગ્યનો ઉપદ્રવ એ નામે 25મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી